નમસ્તે, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય પર્યાવરણ તેમાં અભ્યાસ કરીશું. આજે આપણે તહેવારોની ઓળખ મેળવીશું. તહેવારોમાં આપણે શું કરીએ છીએ તેની પણ જાણકારી લઈશું. તો ચાલો આપણે સૌથી પહેલાં દિવાળીનો તહેવાર ઓળખીએ. દિવાળીના તહેવારમાં તો આપણા ઘરે નવી નવી વસ્તુઓ જોવા મળે છે. અલગ અલગ રંગોથી રંગોળી કરીએ છીએ. સાથે સાથે દિવાળીના 5 દિવસ અલગ અલગ મીઠાઈઓ, ફરસાણ અને અલગ અલગ રંગોળી કરીએ છીએ. દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે, જેમ કે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ. એમ 5 દિવસ દિવાળીનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. આ છે ઉત્તરાયણનો તહેવાર. આ ઉત્તરાયણના તહેવારમાં તો આપણે અગાસી પર ચડીને પતંગની મજા માણતા હોઈએ છીએ. કાપ્યો છે એમ એવી બૂમો પણ પાડતા હોઈએ છીએ. ક્યાંક કોઈની પતંગ આવે તો પણ આનંદ આવે. ઉત્તરાયણના દિવસે આપણે એકબીજાને તલના લાડવાની મીઠાઈ આપતા હોઈએ છીએ. આવી રીતે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. આ છે આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિન કહીએ છીએ. 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન કહીએ છીએ. આ દિવસે તો શાળા, કચેરીમાં, પોસ્ટ ઓફિસમાં, સરકારી જ્યાં જગ્યા હોય ને ત્યાં આગળ ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રીય ગાન પણ ગાવામાં આવે છે. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ રીતે આપણા રાષ્ટ્રીય તહેવારને માન આપીએ છીએ અને ઝંડાને સલામ કરીએ છીએ. આ છે હોળીનો તહેવાર. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે પ્રહલાદની જીત થઈ અને હોળિકા ભસ્મ થઈ ગઈ અને ખુશીમાં બીજા દિવસે આપણે ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. ધૂળેટીના દિવસે આપણે એકબીજાને રંગ લગાવતા હોઈએ છીએ. પિચકારીથી કલર કરતા ઉડાડતા હોઈએ છીએ. આ રીતે આપણે આનંદનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. ભાઈ અને બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન. બેન ભાઈના કલાઈ ઉપર રક્ષાનો ધાગો બાંધતી હોય છે એટલે કે રાખડી. આ દિવસે પણ ભાઈ પણ પોતાની બહેનને સરસ મજાની ગિફ્ટ આપે છે. આ રીતે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. આ છે મુસ્લિમ લોકોનો તહેવાર ઈદ. આ દિવસે તેઓ એકબીજાને ગળે મળે છે અને ઈદ મુબારક કહેતા હોય છે. આ છે જન્માષ્ટમીનો તહેવાર. નંદ ઘરે આનંદ ભયો જય ગનૈયા લાલ કી. શ્રાવણ વદ 8મના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે તો આપણે મટકી ફોડનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. ગામડું હોય કે શહેર હોય, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરે છે અને જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ. આ છે પતેતીનો તહેવાર. પારસીઓનો નવો તહેવાર એટલે પતેતી. ભાદરવા સુદ 4થના દિવસે એટલે ગણેશ ચતુર્થીનો દિવસ. આ દિવસે ઘણા લોકો ઘરે ગણપતિની મૂર્તિ લાવતા હોય છે અને તેનું પૂજન કરતા હોય છે. ગણપતિની સ્થાપના બાદ 10 દિવસ સુધી સવાર સાંજ તેની પૂજા કરતા હોય છે. આ રીતે 10મા દિવસે દિવસ પછી ગણપતિની વિસર્જન કરતા હોય છે. જૈનોનો તહેવાર એટલે પર્યુષણ. તેઓ પણ તેમના ભગવાનની પ્રાર્થના કરતા હોય છે. આ છે નવરાત્રિનો તહેવાર. નવરાત્રિનો તહેવાર એટલે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. 9 દિવસ સુધી મા આદ્યશક્તિની પ્રાર્થના કરતા હોય છે. પ્રાર્થના બાદ તેમના ગરબા પણ ગાવામાં આવે છે અને 10મો દિવસ એટલે દશેરા. દશેરાના દિવસે રામે રાવણને માર્યો હતો અને એ ખુશીમાં આપણે ગાંઠિયા અને જલેબી ખાતા હોઈએ છીએ. આ છે ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ. ખ્રિસ્તીઓનો તહેવાર એટલે નાતાલ. નાતાલના દિવસે તેઓ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરતા હોય છે અને આ દિવસે દરેક લોકો સાંતાક્લોઝને યાદ કરતા હોય છે. આ દિવસે તો આપણને અવનવા સાંતાક્લોઝ જોવા મળતા હોય છે. આવી રીતે ખ્રિસ્તી લોકો નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવે છે અને તેમના બાળકોને ભેટ પણ આપે છે.
મજા આવી ને બાળકો? આવજો, ફરી મળીશું બીજા એક નવા વિડિયા સાથે. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.